આપનું સ્વાગત છે આપની સાથે હું છું મનસી સોની મહત્વના સમાચારની શરૂઆત કરીએ ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકા ઉપર ઝટકા લાગી રહ્યા છે કોંગ્રેસમાંથી પહેલા કામિની બાર રાઠોડે રાજીનામું આપ્યું હવે ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના કોઓર્ડિનેટર તરીકે પણ તેમણે પદ છોડ્યું હતું પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો સાથે વાતચીત બાદ મૌખિક રાજીનામું આપ્યું હતું કામિની બાએ છેલ્લા ઘણા દિવસથી કામિની બાર રાઠોડ કોંગ્રેસથી નારાજ હતા દહેગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે કામિની બાર રાઠોડ તો ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના કોઓર્ડિનેટર તરીકેનું પણ તેમણે પદ છોડ્યું છે હોદ્દેદારો સાથે તેમણે વાતચીત કરી અને વાતચીત બાદ તેમણે આ નિર્ણય કર્યો છે છેલ્લા ઘણા સમયથી કામિની બા કોંગ્રેસથી નારાજ હતા અને હવે કામિની બાએ રાજીનામું આપી દીધું છે તો દહેગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે કામિની બા રાઠોડ જેમણે રાજીનામું આપ્યું છે ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે તો કામિની બા સાથે જ ઘણા પણ અન્ય નેતાઓ છે જેઓ કોંગ્રેસ સાથે છેડો ફાળ્યો છે આજે ઇન્દ્રનીલ રાજગુરુએ પણ કોંગ્રેસ સાથે આજે છેડો ફાળ્યો છે તો કામિની બાએ રાઠોડે કોંગ્રેસથી નારાજ હતા મારી સાથે સંવાદદાતા ગીતા જોડાયા છે જી ગીતા કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે કોંગ્રેસના જેટલા પણ મોટા નેતાઓ છે જેટલા પણ મોટા નામ છે તમામે તમામ નામ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે ચૂંટણી પહેલા કોંગ્રેસને કેટલું નુકસાન જી કામિની બા રાઠોડ એક કોંગ્રેસના પૂર્વ એમએલએ છે અને સુસ્ત કોંગ્રેસ અને બાપદાદાના વખતથી કેવું કહી શકાય પરંતુ કામિની બા રાઠોડ તેમના જૂનો નાતો કોંગ્રેસ સાથે તોડી રહ્યા છે ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના કોઓર્ડિનેટર તરીકે પણ તેમણે પદ છોડ્યું છે કોંગ્રેસ સભ્ય તરીકે પણ તેઓ પદ છોડ્યું છે પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો સાથે ગઈકાલે મોડી સાંજે વાતચીત બાદ મૌખિક રાજીનામું તો તેઓ આપી દીધું હતું પરંતુ એક કલાકમાં આગામી એક કલાકમાં તેઓ સોશિયલ મીડિયામાં તેનું વિધિવત રાજીનામું પણ મૂકી દેશે છેલ્લા ઘણા દિવસથી કામિની બા રાઠોડ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે દહેગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે કામિની બા રાઠોડ જો કે કોંગ્રેસ છોડીને કયા પક્ષમાં જશે તે મુદ્દે તેઓએ કોઈ સ્પષ્ટતા નથી હજી તેમનું ઓફિશિયલ રાજીનામું પણ તેઓએ જાહેર કર્યું નથી મેં આપને જણાવ્યું તેમ આગામી એક કલાકમાં તેઓ સોશિયલ મીડિયા પર તેના વિધિવત રાજીનામાને જાહેર કરશે સૂત્રોનું માનીએ તો ગાંધીનગરના જે ધારાસભ્ય સીજે ચાવડા જેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે તેઓ કામિની બાને મનાવવા માટે પહોંચ્યા છે એમનો રીતામણ મનામણાનો દોર છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો છે પરંતુ ફાઇનલી એવું લાગી રહ્યું છે કે કામિની બા કોંગ્રેસ સાથે નાતો તોડવાનું મન બનાવી ચૂક્યા છે જીગીતા આભાર આપનો સમગ્ર માહિતી માટે તો કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે કામિની બા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટું નુકસાન કહી શકાય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દહેગામના પૂર્વ ધારાસભ્ય છે કામિની બા